મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા ઉપપ્રમુખ જીતુભાઈ માલમની અધ્યક્ષતામાં યોજાઈ. મુન્દ્રા રોટરી હોલ ખાતે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જે પ્રમુખ રચનાબેન જોશી ગેરહાજર હોવાથી ઉપપ્રમુખ જીતુભાઈ માલમ તથા ચીફ ઓફિસર ભાવિન કાંધાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પ્રથમ રાષ્ટ્રગીત સાથે સભાની શરૂઆત કરવામાં આવી હતી. આ સભામાં વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યો, જેની અગાઉથી કોપી વિરોધ પક્ષને આપવામાં ન આવતી હોવાથી વિરોધ થયો હતો તથા કાયદેસરના બાંધકામ માટે બાંધકામ મંજૂરીના પૈસા વધારે લેવામાં આવે છે અને એક જ ટાઈપના આર્કિટેક્ટના નકશા પાસ કરવામાં આવે છે તે માટે વિરોધ પક્ષના નેતા ઇમરાનભાઈ જત અને ઉપનેતા કાનજીભાઈ સોંધરાએ રજૂઆત કરી હતી. નગરપાલિકામાં કામદારોની નિમણૂક કરવામાં આવે ત્યારે સ્થાનિક લોકલ લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવે અને 1,49,00,000ની ગ્રાન્ટ મંજૂર થયેલ છે તે તમામ સભ્યોને વિશ્વાસમાં લઈને વાપરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગના કેસની રજૂઆત ઉગ્ર બની હતી. પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું કે લેન્ડ ગ્રેબિંગના કેસનો ચુકાદો આવી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તે માટે કાર્યવાહી ક્યારે કરાશે તેનો ફાઇનલ સમય આપવામાં આવે. આ રજૂઆતમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને પક્ષોના કાઉન્સિલરો એકજૂથ થઈ સમય ફિક્સ કરવા માંગણી કરી હતી અને ચીફ ઓફિસરે આ બાબતે 30 દિવસમાં કાર્યવાહીની ખાતરી સાથે સમય આપ્યો હતો. સામાન્ય સભામાં પછી નામદાર હાઈકોર્ટે પણ જેટલી મુન્દ્રા બારો નગરપાલિકાની લેન્ડ ગ્રેબિંગની અરજીઓ નગરપાલિકા વિરુદ્ધની બધી કાઢી નાખી છે. આજની તારીખમાં કોઈ પણ મેટર ઉપર સ્ટે નથી. તો આજની આ સામાન્ય સભા એવો કડક ઠરાવ કરે કે સરકારી અધિકારીઓ એટલે એમાં સાહેબ તમે પણ આવી ગયા. એમાં ચીફ ઓફિસર, મામલતદાર, નાયબ કલેક્ટર, કલેક્ટર બધે તાત્કાલિક આમાં ટાઈમ લિમિટ બાંધીએ આમ નાયબની સામાન્ય સભામાં કે બધાને સ્થળ ઉપર ખાલી કરાવીએ, સ્થળ ઉપર કબજો લઈએ અને ત્યાં નગરપાલિકાને દાંત વિનંતી કરીને વોટ લગાવીએ કે આ બધી મિલકત નગરપાલિકાની છે. એવો એવો કડક આજના સામાન્ય સભામાં આપણે ઠરાવ કરીએ ટાઈમ લિમિટ પર. કારણ કે આ લેન્ડ ગ્રેબિંગની મેટર 3 વર્ષ સુધી મેટર પૂરી થઈ ગઈ છે પણ સરકારી કર્મચારીઓની ઈચ્છા શક્તિ ન હોવાના કારણે ડિલે થાય છે. સરકારી કર્મચારીની ઈચ્છા શક્તિ નથી. ચૂંટાયેલી બોડીએ સર્વાનુમતે આનો ઠરાવ કરેલો છે. આમાં કોઈ ચૂંટાયેલા પદાધિકારીનો વાંક નથી. માત્ર ને માત્ર સરકારી કર્મચારીઓની ઈચ્છા શક્તિનો અભાવ આ મેટરમાં દેખાય છે. એ દૂધ જેવું સ્પષ્ટ છે. એટલે આનો તાત્કાલિક નિર્ણય કરી કબજો લો, બાંધકામ હોય તો બાંધકામ તોડી નાખો. અમે ભેગા ઉભા માટે તૈયાર છીએ અને ત્યાં નગરપાલિકાના ખર્ચે દાંત ફેન્સિંગ કરાવીને બોર્ડ લગાડીએ અને આજની સામાન્ય સભા આપણે એવો ઠરાવ કરીએ કે 37 મિલકતો નગરપાલિકાના વિકાસ માટે અનામત રાખવામાં આવે. નહીં કે તમારા કે મારા જેવો કોઈ માંગણી કરે કે આ કિશોરસિંહના જમીન મળે તો ન મળવી જોઈએ ત્યાં. બરાબર, આ પ્લસ ભરાવ સરામ મળે. I don't know.
મારી વાત સાંભળો, 100% આવા નિયમ અનુસારની કાર્યવાહી કરીશું. જેટલી પણ કેટલા સાહેબ જોડે ચીફ ઓફિસર ભાવિન કાંધાણી અને સભાના અધ્યક્ષ જીતુભાઈ માલમ સાથે કાઉન્સિલરો દિલીપભાઈ ગોર, ભોજરાજભાઈ ગઢવી, દયાલાલભાઈ આહિર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર, જીવનજી જાડેજા, હરિભાઈ ગોહિલ, ઉર્મિલાબેન ગઢવી, મિતાલીબેન દુઆ, વિરોધ પક્ષના નેતા ઇમરાનભાઈ જત, ઉપનેતા કાનજીભાઈ સુંદરા, જાવેદભાઈ પઠાણ, નિમિતાબેન પાતારીયા, અનવરભાઈ ખત્રી તથા નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદ્રા, કચ્છ. આજની સામાન્ય સભા બહુ સારી રહી, વિપક્ષોનો પણ સપોર્ટ સારો રહ્યો. વિપક્ષોના જે મુદ્દા હતા એની સારી રીતે છણાવટ કરી છે અને એમને ભરોસો આપ્યો છે કે બધા સાથે રહીને મુંદ્રાના વિકાસ માટે અમે જે કંઈ પણ કામ કરશું એ મુંદ્રાના વિકાસ માટે કરશું અને ક્યારે પણ તમારા પણ મુદ્દા હોય, વિપક્ષના કોઈ પણ મુદ્દા હોય એને અમે પૂરેપૂરો ન્યાય આપવા માટેના પ્રયત્નો કરશું. નગરમાં અત્યારે વાત એવી છે કે અત્યારે વરસાદ ચાલુ છે, છતાં પણ નગરપાલિકા સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે કે જ્યાં ખાડા હોય ત્યાં મેટલ નાખવું, ત્યાં ખાડા પુરાવવા, ત્યાં સફાઈ કરવી. નગરપાલિકાના કર્મચારીઓને પણ હું ધન્યવાદ આપીશ કે તેઓ રાત દિવસ જોયા વિના, અમારા કાઉન્સિલરોને પણ ધન્યવાદ આપીશ કે રાત દિવસ જોયા વિના, રાત્રે 2 વાગે પણ ઊભા હોય છે, રાત્રે 4 વાગે ઊભા હોય છે. આજે આખા ગામમાં ખાડાઓ પૂરવા માટે, દવા છંટકાવ માટે અને જ્યાં ત્યાં સેનિટેશનનું કામ બાકી છે ત્યાં પણ પૂર ઝડપે કામ ચાલુ છે.
લેન્ડ ગ્રેબિંગનો મુદ્દો અત્યારે જે આજે આવ્યો છે એ ચીફ ઓફિસર સાહેબે બાંયધરી આપી છે કે ભાઈ 30 દિવસની અંદર આપણે જોઈ લઈશું. જે અત્યારે કલેક્ટરમાં મુદ્દો છે તો એ ચીફ ઓફિસર સાહેબ જે જવાબ આપશે ત્યારે એમને તમને ખબર પડશે. આજે નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી અને તેની અંદર શહેરને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને વિકાસ કામોને બહાલી આપવામાં આવી. વિપક્ષના મુદ્દા ખાસ કરીને અને શહેરની અંદર જે ચોમાસાની અંદર જે શહેરીજનોને થોડી અગવડતા પડતી હતી અને એના કારણે કે જે ગેસ લાઇન અને ડ્રેનેજ લાઇન બધા કામો ચાલુ હતા તેના કારણે જે થોડી અગવડ ભોગવવી પડી હતી તેના માટે અમે ગેસ લાઇનવાળાને પણ હમણાં 15 મહિના દિવસ માટે પોતાના કામો બંધ રાખવાનું જણાવ્યું છે અને અત્યારે સુમેળભરી રીતે અત્યારે મુંદ્રા નગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા અત્યારે સારી રીતે કામગીરી કરાઈ રહી છે એની સામાન્ય સભાએ એને આભાર વ્યક્ત કર્યો. એના માટે પણ વાત કરી દીધી છે અને ટૂંક સમયની અંદર જ આજકાલની અંદર જ તેના માટે આપણે જે કામ કરવાનું છે થઈ જશે. આજની સામાન્ય સભામાં અમારા તમામ કાઉન્સિલરો દ્વારા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી, જેવી રીતે કે જે ડમ્પિંગ સાઇટ નક્કી કરવામાં આવે છે ત્યાં હજી પણ કચરો ભક્તિ પાર્ક વિસ્તારમાં ફેંકવામાં આવે છે એનો નિકાલ કરી અને જે ડમ્પિંગ સાઇટ આપણે ગોરસમામાં નક્કી કરી છે ત્યાં કરવામાં આવે. સૌથી મુખ્ય મુદ્દો અત્યારે કે રોડ રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગયેલ છે આખા મુંદ્રા તાલુકામાં, મુંદ્રા શહેરમાં, સોરી મુંદ્રા અને બારોઈ નગરપાલિકાની હદમાં વાહન ચલાવી શકીએ એવી પરિસ્થિતિ નથી. દરેક જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે, જે 2 મહિના પહેલા રીસેફરિશિંગના ખર્ચ કરોડોના ખર્ચે રોડ બનેલા છે એનું ધોવાણ થઈ ગયેલ છે. એનામાં જેટલી પણ એજન્સીઓ ઇન્વોલ્વ હોય એ બધા ઉપર કાર્યવાહી કરવામાં આવે અને એમનું પેમેન્ટ રોકવામાં આવે. પાણીની લાઇન, ગટરની લાઇનનું કામ કરતા કોન્ટ્રાક્ટરો જે નિયમો વિરુદ્ધ કામ કરી રહ્યા છે એમનું પણ કરોડોનું પેમેન્ટ, કારણ કે DPR 50-50 કરોડના DPR છે. મસ્ત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. એ પાણીની લાઇન અને ગટરની લાઇનનું પણ ચૂકવણું તુરંત અસરેથી રોકવામાં આવે એવા વિવિધ મુદ્દાઓ અમે આજે રજૂઆત કરી છે. આંખલાઓનો મુંદ્રા તાલુકા, મુંદ્રા શહેરમાં બહુ ત્રાસ છે, એના ઉપર પણ ખાસ રજૂઆત કરેલી છે કે ભાઈ એને પણ સંજ્ઞાનમાં લેવામાં આવે. એક અસંવિધાનિક જે એમણે ખરો પસાર કર્યો કે જે નોનવેજ ખાણીપીણીવાળા છે, જે ગરીબ લોકો છે, જે પોતાનું રોજનું ખાઈને ગુજરાન ચલાવી રહ્યા છે એમના ઉપર એમણે ધર્મસ્થળો ઉપર રેસ્ટ્રિક્શન્સ નાખ્યા. મારી અત્રેથી માંગણી છે કે તમે ખાણીપીણીવાળા કહો છો તો બધા વેજ નોનવેજ જેટલા પણ છે બધાને લાઇસન્સમાં નાખો, ખાલી નોનવેજવાળાને શું કામ. એક તરફ તમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સમાં કહો છો કે સ્લોટર હાઉસ ઓપન કરશું, તો સ્લોટર હાઉસ ઓપન થશે તેમાંથી માંસ નીકળશે. સ્લોટર હાઉસ એટલે કતલખાનું, અગર એમાંથી માંસ નીકળશો તો એ માંસ વેચાશે ક્યાં, એના ઉપર તમે રેસ્ટ્રિક્શન્સ કરો છો. અમે તમામ ધર્મની સદભાવમાં છીએ, કોઈ પણ ની ધર્મની લાગણી ન દુભાય એવી અમારી અત્રેથી નેમ છે. સૌથી મોટું શ્રેષ્ઠ મંદિર આજે મુંદ્રાનું મુસ્લિમ બહુમતી વિસ્તારમાં છે અને એનો અમારને ગર્વ છે. પણ કોઈ પણ જાતના ગરીબ અને રોજનું ખાઈને રડતા લોકોને ટાર્ગેટ ન કરવામાં આવે એ અત્રેથી અમારી માંગણી છે. ને એવું ખોટું કોઈ પણ કનકગઢ કોઈ પણ એજન્સી દ્વારા કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ આને સાંખી નહીં લે. આજે તમે જોઈ શકો છો કે જ્યારથી નગરપાલિકા બની છે બીજી જ મીટિંગમાં, નગરપાલિકાની બીજી જ મીટિંગમાં સર્વાનુમતે મુંદ્રા બારોઈ નગરપાલિકાની 37 પ્રોપર્ટીઓ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ઠરાવ થયેલો હતો. પણ અધિકારીઓની જે સરકારી બાબુઓ છે, જે મોટા મોટો ભ્રષ્ટાચાર કરે છે, મોટા પૈસા ખાય છે, એ ક્યાંક ને ક્યાંક એમને છાવડી રહ્યા છે, એમનું પોતાનું ઇન્વોલ્વમેન્ટ છે. આજે તમે જોઈ શકો છો કે સત્તા પક્ષના પૂર્વ પ્રમુખને આ બાબતે ઉગ્ર રજૂઆત કરવી પડી. એટલે કેટલું મસમોટે આ ષડયંત્ર ચાલી રહ્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષની આ જોઈન્ટ ડિમાન્ડ છે કે આના ઉપર કાર્યવાહી કરવામાં આવે. અને સીઓએ અમને લેખિતમાં આજે ઠરાવમાં લખેલું છે કે 30 દિવસની અંદર આમાં કાર્યવાહી કરશે અને જેટલા પણ લોકો એમાં સત્તા પક્ષ હોય, વિપક્ષ હોય, કોઈ પણ પદાધિકારી હોય એને બક્ષવામાં ના આવે. અમારે ગત સામાન્ય સભામાં 2/9/2023 એક ઠરાવ સર્વાનુમતે કરવામાં આવેલો હતો કે શ્રીજી સપ્લાય જે એજન્સી ડોર ટુ ડોરનું કામ ચલાવી રહી છે એ અમુક જ ઘણેલી સોસાયટીઓમાં કચરો વિતરણ કરતી હતી, એના સિવાય અમુક જગ્યા ઉપર જતી નથી. તો સામાન્ય સભાએ સર્વાનુમતે ઠરાવ કરેલો, તેમ છતાંય એ લોકોએ પોતાની મિલીભગતના કારણે એમને એજન્સીને ચૂકવણો કરી આપેલો છે, એ અમે લેખિત આપેલો છે. સાથે સાથે ક્રિષ્ના કન્સ્ટ્રક્શનના એજન્સી રિસર્ફેસિંગનું કામ ચલાવી રહી હતી, એ એક જ મહિનામાં રોડ તૂટી ગયો એનો અમે ઘણા સમયથી લેખિત આપી રહ્યા છીએ, તેમ છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી, એટલે અમે એમને લેખિત આપેલું છે. આજે
આમાં શું કે અમે વિરોધ કરે છે, અમારા નેતા ઉપનેતા અમે છીએ, અમને મુંદ્રા બારનો લેખિતમાં એવો માણસો આપવાના છે, બાંધકામ વિભાગ છે ખાસ કરીને બાંધકામ, એમાં વ્યક્તિગત જે લોકોના કાયદેસરના માલિકીના પ્લોટ છે એવા લોકો પાસેથી બાંધકામમાં જે પણ જવાબદાર વ્યક્તિઓ છે અને એ લોકો પૈસા માંગે છે 2 લાખ 5 લાખ, ખરેખર આ તો તપાસનો વિષય ગંભીર આક્ષેપો એના કા નહીં તો ટોકી ના પડે કે અમે બાંધકામ મંજૂર નહીં આપીએ. એ લોકોને ઉઘવણા કરાવે, 5 થી 7 લાખ રૂપિયાની ઓફર લોકોને કહે છે આપો, એવા અમે કારણે ફરિયાદો પણ અને ભવિષ્યમાં આ લોકોનો કાંઈ નહીં કરે અમે કીધું લેખિતમાં કીધું છે એટલે મૌખિક કે જો આ જવાબદાર વ્યક્તિ અમે નામ આપશો નહીં એના સામે એક્શન નહીં લે તો અમે લેખિતમાં આપશો અને ભવિષ્યમાં આ બાબતે બાંધકામ શાખામાં જે ભ્રષ્ટાચાર ચાલુ છે એ બાબતે લડત કરશું. એવું છે, બધું અમારા કારણે બધા પુરાવા છે, અમે અગાઉ પણ કીધા છે પ્રમુખને ધ્યાન દોરું છે, પણ વારંવાર કર હવે અમે એવું કરશું કે જન આંદોલન કરશું, જે ભોગ બનેલા વ્યક્તિઓ છે એને સાથે રાખી અને આ બધા બાંધકામ શાખામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે બાંધકામ એને અટકાવશું.